પંચમહાલ હાલોલના પાવાગઢ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઢીકવા ગામે ચેકિંગ હાથ ધરી એક ઇન્ડિકા કારમાં ચોરખાનામાં છુપાવેલ વિદેશી શરાબ 1,26,100 ના મુદ્દામાલ સાથે એમપીના એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પાવાગઢ પોલીસ મથકના પીએસઆઈ પીએનસીએ પાવાગઢના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂ વેચતા તેમજ પાવાગઢના મુખ્ય માર્ગો તરફથી વિદેશી દારૂની વાહનો મારફતે હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે, જેમાં પાવાગઢ પોલીસે બાતમી દારૂને સક્રિય કરતા ખાનગી રાહે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇન્ડિકા કારમાં વિદેશી દારૂ છુપાવીને લઈ જવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પાવાગઢ પોલીસે પાવાગઢ નજીક આવેલા ઢીકવા ગામે વોચ ગોઠવી હતી, જેમાં બાતમીવાળી ઇન્ડિકા કાર આવતી નજરે પડતા પોલીસે તેને ઉભી રાખી તેના ચાલકની પૂછપરછ કરતા ચાલકે પોતાનું નામ પ્રવીણભાઈ હિંમતિયાભાઈ સાપલિયા રહેઠાણ સજ્જનપુર સાપલિયા ફળિયું તાલુકો જિલ્લો અલીરાજપુરા મધ્યપ્રદેશના હોવાનું જણાવ્યું હતું, જેમાં પોલીસે ઇન્ડિકામાં તપાસ કરતા પાછળના ભાગે પેસેન્જર સીટ પાસે ચોરખાનું બનાવી ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલો છુપાવેલી હતી, જેમાં પાવાગઢ પોલીસે 60 નંગ બોટલ 750 મિલીલીટરની જેની અંદાજે કિંમત 26,100 રૂપિયા તેમજ ઇન્ડિકા ગાડી કિંમત રૂપિયા 1,00,000 રૂપિયા મળી કુલ રૂપિયા 1,26,100 ના મુદ્દામાલ સાથે પ્રવીણભાઈની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસે આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, પંચમહાલ, હાલોલ.